નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સુપરફાસ્ટ. આપની સાથે હું છું ખ્યાતિ. રાહુલ ગાંધી કોર્ટમાં કાયમી હાજર ન રહેવા અરજી કરી છે, જેનો ફરિયાદી પક્ષે વિરોધ કર્યો છે, પરંતુ કોર્ટે અરજી ગ્રાહ્ય રાખી. ત્યારબાદ રાહુલના ગુનાની કબૂલાત વિશે પૂછવામાં આવતા જેમણે જણાવ્યું છે કે રાહુલે મને ગુનો કબૂલ નથી કર્યો. આ કેસની વધુ સુનાવણી 10 ડિસેમ્બરે હાથ ધરાશે. મોદી સરને મુદ્દે આપેલા વિવાદિત નિવેદન સામે થયેલ બદનક્ષી કેસમાં રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર. અહેમદ પટેલ, શક્તિસિંહ, અમિત ચાવડા રાહુલ સાથે રહ્યા હાજર. કોર્ટમાં રાહુલ ગાંધીને તેમની સામેનું આરોપનામું વાંચવામાં આવ્યું. સુરતમાં રાહુલ ગાંધીનું એસવીની એનઆઈટી સર્કલ પાસે મહિલા કોંગ્રેસ દ્વારા સન્માન. મહિલા કોંગ્રેસ ન્યાયના તરાજુ સાથે એસવી એનઆઈટી સર્કલ પહોંચી રાહુલ ગાંધીને ન્યાય મળે તે માટે લગાવ્યા નારા. સુરત કોંગ્રેસ દ્વારા સુરતમાં ઠેકઠેકાણે લગાવાયા રાહુલ ગાંધીના પોસ્ટર્સ. રાહુલ ગાંધીના આગમનને પગલે લગાવાયા પોસ્ટર્સ. ન્યાયની લડતમાં તમારી સાથે હોવાનું પોસ્ટર્સમાં લખાણ. રાહુલના આગમનને લઈને એરપોર્ટથી લઈ મગદલ્લા ચોકડી, એસવીએનઆઈટી કોલેજ સર્કલ ખાતે સ્વાગત. સેવા સેતુના 5મા તબક્કાનો મુખ્યમંત્રી વિજય રૂપાણી વનવાસી ક્ષેત્ર દાહોદના અંતરિયાળ ગામે અંતેલાથી રાજ્યવ્યાપી કરાવશે પ્રારંભ. રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં યોજાનાર સેવા સેતુના 5મા તબક્કામાં 57 જેટલી સેવાઓનો સમાવેશ. ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષસ્થાને યોજાઈ મંત્રીમંડળની બેઠક. રાજ્યના ખેડૂતો માટે અતિવૃષ્ટિને કારણે નુકસાન થયેલી બાબતે થઈ ચર્ચા. મગફળી અને અન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી પર સમીક્ષા. અમિત શાહ 22મી ગુજરાત આવશે. 22મી શાહનો જન્મદિવસ અમદાવાદના ગોતા પાસે જાહેર સભાને સંબોધિત કરશે. સરકારી યોજનાના લાભાર્થીઓને આપશે લાભ. વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર. ધોરણ 10-12ની ડુપ્લિકેટ માર્કશીટની ફીમાં 100% કરાયો વધારો. હવેથી ફી પેટે 100 રૂપિયા આપવા પડશે. માઇગ્રેશન વેરિફિકેશન ઓરિજિનલ માર્કશીટ માટે વધારો કરવામાં આવ્યો. નામ સુધારણામાં પણ ફી પેટે 100 રૂપિયા વધારાયા. રાજકોટના વિંછિયામાં જૂથ અથડામણ. બંને જૂથમાંથી 15થી વધુ લોકો ઘાયલ, 10 લોકો ગંભીર, જેમને સારવાર માટે બોટાદ ખસેડવામાં આવ્યા. જૂની અદાવતમાં સામસામે મારામારી. બંને જૂથના 15 આરોપીઓની અટકાયત. સીએમ રૂપાણીની ચેલેન્જ પર સીએમ ગહેલોતનો પલટવાર. ગુજરાતમાં લોકો શરાબ નથી પીતા તે વાત ગુજરાતના સીએમ રૂપાણી સાબિત કરી દે તો તેઓ છોડી દેશે રાજનીતિ. જો તેઓ સાબિત ન કરી શકે તો રાજનીતિ તેઓએ છોડવી પડશે. દારૂબંધી પર રાજનીતિ ફરીથી ગરમાઈ. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કર્યું ટ્વીટ. ભાજપ સરકાર પર નિશાન સાધ્યું. ટ્વીટર પર લખ્યું ઝૂમતું ગુજરાત. તો ભાજપ સરકાર પર દારૂની હેરાફેરીનો પણ લગાવ્યો આરોપ. નર્મદામાં હેલિકોપ્ટર સેવા બંધ. સ્ટેચ્યુના આકાશી નજારો જોવા સેવા શરૂ થઈ હતી. હેલીપેડ સામે બની રહ્યું છે જંગલ. સફારી પાર્ક બનતા હેલિકોપ્ટર સેવા બંધ. રાધનપુરમાં પેટા ચૂંટણીમાં ગરમાવો. ભાજપના 200 કાર્યકર્તાઓ એનસીપીમાં જોડાયા. શેરગંજમાં યોજાઈ હતી એનસીપીની સભા. રેશમા પટેલના હસ્તે ખેસ ધારણ કર્યો. સાબરકાંઠામાં બૌદ્ધ ધર્મ અંગીકાર મામલે ઈડર એમએલએ હિતુ કનોડિયાનું નિવેદન. કહ્યું ભારત બિનસંપ્રદાયિક દેશ. દરેકને ગમતો ધર્મ અપનાવી આઝાદી છે. 105 લોકોએ કર્યું હતું ધર્મ પરિવર્તન. દ્વારકાના રાવલ નગરપાલિકા બની કોંગ્રેસ મુક્ત. પબુભા માણેકની ઉપસ્થિતિમાં કોંગ્રેસના 9 નગરસેવકો ભાજપમાં જોડાયા. 11 ઓક્ટોબરે પ્રમુખ ઉપપ્રમુખની થશે વરણી. રાવલ નગરપાલિકામાં લહેરાયો કેસરિયો. દેશના તમામ ઉર્જામંત્રીઓની કોન્ફરન્સ યોજાશે, જેમાં કેન્દ્રીય મંત્રી આરપી સિંહ પણ રહેશે ઉપસ્થિત. આશરે 200 લોકો 2 દિવસ ઉર્જાને લગતા પ્રશ્નો પર કરશે ચર્ચા. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સમાં સુરત એમએલએ હર્ષ સંઘવીની નિમણૂક. આઈસીડબ્લ્યુના સભ્ય તરીકે સંઘવીની નિમણૂક. આઈસીડબ્લ્યુમાં ઉપરાષ્ટ્રપતિ ચેરમેન હોય છે, વિદેશમંત્રી વાઇસ ચેરમેન હોય. શિક્ષણ વિદેશ નીતિ પર કામ કરતી સંસ્થા. દારૂબંધી મુદ્દે રાજનીતિ યથાવત. અશોક ગહેલોતે સીએમ રૂપાણી પર સાધ્યું નિશાન. પાડોશી રાજ્યોની દારૂની ઘૂસણખોરી થાય છે. સીએમ રૂપાણી સારી રીતે જાણે છે આ વાત. 4 સરકારોથી સમન્વય સ્થાપિત કરાવવા જઈ રહ્યા છે. સુરતના સાંસદ દર્શના જરદોશ યોજી ગાંધી સંકલ્પ યાત્રા, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. યાત્રા અટવા ગેટથી ચોક બજારમાં ગાંધીની પ્રતિમા સુધી યોજાઈ. ગાંધીજીની 150મી જન્મજયંતિને લઈને સંકલ્પ યાત્રા. દમણ સરકારી કોલેજની જીએસની ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે એબીવીપીના અગ્રણીઓએ કાર્યકર્તાઓને અપહરણની ફરિયાદ નોંધાવતા હોબાળો મચ્યો. વિશાલ નાયક નામના વિદ્યાર્થી આગેવાન ફોર્મ ભરવા જતી વખતે કારમાં આવેલા અજાણ્યા શખ્સો અપહરણ કરી ધમકી આપ્યાની ફરિયાદ. અમદાવાદના દિવાળીની ભીડનો ફાયદો ઉઠાવી કોઈ નકલી નોટ પધરાવી ન દે તે માટે એસઓજીની ટીમ બની સક્રિય. અમદાવાદ એસઓજીએ ડુપ્લિકેટ નોટો પકડવા ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરી. છેલ્લા 6 વર્ષમાં પોલીસે 5.84 કરોડની ડુપ્લિકેટ નોટો કબજે કરી.
ધોલેરાના ખેડૂતો પર પડતા પર પાટું જેવી સ્થિતિ. ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશને સરકારે કર્યું બંધ, હવે ખેતરોના ધોવાણનો સર્વે કોણ કરશે તે એક પ્રશ્ન. અત્યારે માત્ર પાક નુકસાનીનો જ થશે સર્વે, તો સરકાર માત્ર 2 હેક્ટર નુકસાનીનું જ ચૂકવશે વળતર. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીના મેગા સીડમાં ખેડૂતોએ મચાવ્યો હંગામો. અંદાજે 400 થી વધુ ખેડૂતો ચણા અને ઘઉંના બિયારણ માટે પહોંચ્યા, પરંતુ ત્યાં કોઈ અવ્યવસ્થા કરવામાં આવી નહોતી. ખેડૂતોના આરોપ છે કે વહેલી સવારથી લાઇન લગાવી હોવા છતાં કોઈ વ્યવસ્થા નહીં. રાજકોટમાં મગફળીની આવક યથાવત, ટેકાના ભાવ કરતા ઓછા ભાવે મગફળી વેચાતા ખેડૂતો. બુધવારે 24,000 બોરીની થઈ હતી આવક, ત્યારે ખેડૂતોને મળ્યો 1500 રૂપિયાનો ભાવ. સતત વરસેલા વરસાદ બાદ ખેડૂતોને થયેલી નુકસાનીના સર્વેની શરૂઆત, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પણ હાથ ધર્યો સર્વે. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું ધંધુકાના ફેદરા, જ્યાં ખેતરોમાં ભરાયેલા વરસાદના પાણી. જૂનાગઢના મેંદરડા પાસે પુલ તૂટવાથી વિદ્યાર્થીઓ પરેશાન, પુલ તૂટી જતા જીવના જોખમે પુલ પસાર કરે છે વિદ્યાર્થીઓ. બોટાદનું ગઢડા મંદિર પાટોત્સવના દિવસથી જ આવ્યું છે વિવાદમાં. 35 ગાય પાંજરાપોળમાં મૂકી હોવાનો વિવાદ ચકતા દેવ પક્ષના વિરોધમાં મંદિરમાં લાગ્યા પોસ્ટર્સ. વકીલોએ સરકાર સામે વ્યક્ત કરી નારાજગી, સહકારી મંડળીઓમાં જજની નિમણૂક ન થતી હોવાને લઈને કર્યો વિરોધ. સીએમને જજની નિમણૂકને લઈને કરાઈ રજૂઆત. ખેડામાં પશુપાલકો માટે ડિજિટલ પેમેન્ટ પદ્ધતિને લઈને ભારે તકલીફ, બેંકમાં અપૂરતા સ્ટાફને કારણે પશુપાલકોની લાગી લાંબી કતાર. સરકાર ડીડીએસ ડિજિટલ પેમેન્ટ સિવિલના ભાગરૂપે લેતા હોવાનો કરાયો આરોપ. બનાસકાંઠામાં મગફળી, કપાસ, બાજરી સહિતના પાકોમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન. કેબિનેટ બેઠકમાં ખેડૂતોની સહાય માટે નિર્ણય લે અને નુકસાન થયેલા ખેડૂતોને સહાય મળે તેવી માંગ. ખેડાના વળાંક બોરી ડેમના પાણીએ સર્જી તારાજી. મહીસાગર નદી બે કાંઠે વહેતા તમામ ગામોના ખેતીના પાકને ભારે નુકસાન, જેને કારણે બગડી ખેડૂતોની દિવાળી. સરકાર ખેડૂતોને આર્થિક સહાય કરે તેવી અપેક્ષા. અમદાવાદમાં બાઇક સાથેનો સ્ટંટ પડશે ભારે, સગીરોને પકડશે ટ્રાફિક પોલીસ. જો સગીર પકડાશે તો વાલીને કરાશે જાણ અને કરવામાં આવશે 2000 સુધીનો દંડ. અમદાવાદમાં ટ્રાફિક નિયમોના પાલન કરાવતી ટ્રાફિક પોલીસની સામે આવી ગેરરીતિનું માર. પાર્કિંગની અંદર પોલીસની 3 બાઇક પાર્ક, છતાં ટોઈંગ વાને ન કર્યું ટોઈંગ. આ જોતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ. સુરતમાં ટોઈંગ કરેનનો વધુ એક વિડીયો થયો વાયરલ. હોટલ પાસે પાર્કિંગનું નથી કોઈ ટોઈંગ, હોટલ બહાર નો પાર્કિંગ હોવા છતાં વાહનોને ટોઈંગ કરવામાં નથી આવતા. સુરતમાં સ્કૂલ વેનનો વિડીયો થયો વાયરલ. ઘેટા બકરાની જેમ બાળકોને સ્કૂલ બસની અંદર વેનમાં બેસાડવામાં આવ્યા હોવાનો વિડીયો વાયરલ. લોકોએ સ્કૂલ વેન અટકાવી તપાસ કરી અને સ્કૂલ વેન ચાલકનો લીધો ઉધડો. કચ્છના ભુજમાં કચ્છ યુનિવર્સિટી નજીક પાણીની પાઇપલાઇનમાં લીકેજ. પાણીની પાઇપલાઇનમાં લીકેજ થતા પાણીના ફુવારા ઉડ્યા. તંત્રની બેદરકારીથી 1000 લીટર પાણીનો થયો બગાડ. અરવલ્લીના ભિલોડામાં 72 કલાકથી રજડ્યો મૃતદેહ, પરિવારે નથી સ્વીકાર્યો મૃતદેહ. પીએમ રિપોર્ટની માંગ પર અડગ પરિવાર. 2 દિવસ પહેલા થઈ હતી યુવકની હત્યા. રાજકોટમાં જીવલેણ બનેલો ડેન્ગ્યુએ 14 વર્ષના બાળકનો લીધો ભોગ. છેલ્લા 13 દિવસથી ચાલી રહી હતી બાળકની સારવાર. સારવાર દરમિયાન બાળકનું થયું મોત. એસટી બસના કંડક્ટર અને ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાયા. મહીસાગરના બાલાસિનોરની અંદર દારૂના નશામાં બસ ચલાવતા ડ્રાઈવર અને કંડક્ટરને જનતાએ લીધા બાનમાં. જનતાએ બંનેને પોલીસ સ્ટેશનમાં જઈ ઉતાર્યો નશો. સુરતમાં 2 બુટલેગરની બબાલે ધારણ કર્યું મોટું સ્વરૂપ. પલસાણા તાલુકાના જોડવા ગામે મૂળ ઓડિશાના 2 બુટલેગર વચ્ચે બાતમી આપવા બાબતે થયું ફાયરિંગ, જેમાં 5 થી 6 રાઉન્ડ ફાયરિંગમાં યુવકનું મોત. જૂની અદાવતની બુટલેગરે જ કરી હતી બુટલેગરની હત્યા. અમદાવાદના સાણંદમાં 10 રાઉન્ડ ફાયરિંગનો વિડીયો સામે આવ્યો. સાણંદના વાસણા ઇયાણા ગામનો વિડીયો ચર્ચાયો. વિડીયોમાં 5 યુવકો ધડાધડ ફાયરિંગ કરતા સામે આવ્યા. દારૂ મુદ્દે રાજસ્થાન અને ગુજરાત સરકાર આમને સામને. અમદાવાદ પોલીસ આજથી દારૂના અડ્ડાઓ પર બોલાવશે દવાઈ. આજથી 16 તારીખ સુધી આ કાર્યવાહી યથાવત રહેશે, જેમાં પણ લિસ્ટેડ બુટલેગર પર ખાસ દવાઈ બોલાવવામાં આવશે. ગુજરાતમાં દારૂબંધી પર ઉઠ્યા સવાલ. અમદાવાદના વટવામાં ખુલ્લેઆમ થઈ દારૂની રેલમછેલ. કેમેરામાં કેદ થયેલી તસવીરમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનું સામે આવ્યું. મહિલા બુટલેગરો દારૂ વેચતી હોવાનું આવ્યું સામે. અરવલ્લીની રાજસ્થાન બોર્ડર પરથી ઝડપાયો 3.90 લાખનો દારૂ. શામળાજી પોલીસે હાથ ધર્યું સઘન ચેકિંગ. પોલીસે દારૂ ભરેલી જીપ ઝડપી. પોલીસને જોઈને બુટલેગરો થયા ફરાર.
अमदावाद शाहपुर विस्तार में असामाजिक तत्वों लगाड़ी आग, झूपड़ा में रहता लोग पर तीक्ष्ण हथियार वड़े कर्यो हमलो। फायर ब्रिगेडे घटनास्थल पर जई आग पर मेळव्यो काबू। इजाग्रस्त ने सारवार माटे हॉस्पिटल खाते मोकलवामां आव्या। टक्करे जोड़िया बाळकोना मौत। पांचमा धोरण में अभ्यास करता लवकुश मंदिर थी दर्शन करी परत फरता हता त्यारे बाइक ने अड़फेटे आवता बाळकोना थया मौत। अकस्मात में जोड़िया बाळकोना मौत थता परिवारे लगाव्यो आरोप। समयसर एम्ब्युलेंस न पहोंचता निपजा बाळकोना मौत। भावनगर में कायदो ने व्यवस्था ने लीरे लीरा उड़ी रहा है घटना। नवरात्रि दिवसों की जारी बे जूथ वच्चे गीत ने लईने मामलो गरमायो मारामारी सुधी पहुंची गयो। धोका ने लाकड़ी साथ रोषे भरायेला युवानो एक बीजा पर लगाव्या लाकड़ी न मार मार्यो जेना हाथ में जी आव्यु ते लईने मारामारी करी। महेसाणा कड़ीना चलासण गामे 8 मासनी बाळकी पर करायो एसिड अटैक। एसिड फेंकनार हजु पोलीस पकड़थी बहार। बाळकी पर एसिड फेंकनार कोई कुटुंबीजन होवानी आशंका। घर में सूतेली बाळकी पर एसिड फेंकी शख्स फरार। दाजी जता बाळकी नुं मौत। अमदावाद में जुआपुरा पासे अकस्मात ना सीसीटीवी आव्या सामे। इको कार चालके महिला अने बाळक ने लीधा हता अड़फेटे। अकस्मात में 3 व्यक्ति इजाग्रस्त थया। महेसाणा वोटरपार्क पास अजाण्या शख्सों एटीएम तोड़ा घटना बनी। रात्रि समय एटीएम तोड़वा प्रयास। पुलिस हाथ धरी तपास। वडोदरा एसओजीए सयाजगंज विस्तार में बोगस पासपोर्ट कौभांड झड़पी पड़ो। एसओजीए स्वयं दर्शन देश 5 नकली पासपोर्ट साथ 8 भेजाबाजों ने झड़पया। विदेश जवानी लालच आपी नकली दस्तावेजों बनावी करता था कौभांड। सूरत में रसीद वगर नाणा उघरावता क्रेन चालकों वीडियो थयो वायरल। वाहन टॉइंग कर्या बाद सेटिंग नो आक्षेप। 1100 ना दंड नी सामे 500 नो सेटलमेंट करती वीडियो आव्यो सामे। अमरेली में सिंहनी लटार मारतो वीडियो थयो वायरल। हाईवे पर 3 सिंह लटार मारता कैमरा में थया कैद। सिंह पसार थता वाहन रोड पर अटकी गया। लीलिया पंथक नो वीडियो होवानी चर्चा। महत्वपूर्ण समाचार। अमेरिका में गुजराती की थई छे हत्या। वधु एक गुजराती की हत्या। ओलपाड़ तालुकाना मुळद गामना एक व्यक्ति की हत्या। जय चंद्रकांत पटेल की हत्या करवामां आवी। जिमनी बहार अजाण्या ईसमोए गोली मारी। अमेरिका में गुजराती की हत्या निपजावी देवामां आवी। समाचार मळी रह्या छे ओलपाड़ तालुकाना मुळद गामना युवान की करवामां आवी छे हत्या। जय चंद्रकांत पटेल तेमनी हत्या कराई। जिमनी बहार अजाण्या ईसमोए तेना पर हुमलो कर्यो गोली मारी हत्या करी देवामां आवी। समाचार सामे आवी रह्या छे अमेरिका की अंदर एक गुजराती की हत्या कराई। जय चंद्रकांत पटेल नामना युवान की करवामां आवी हत्या। अमेरिका में गुजराती की हत्या। आ युवान ओलपाड़ तालुकाना मुळद गामनो वतनी छे। जय चंद्रकांत पटेल जीमनी बहार हतो ते समय अजाण्या ईसमोए गोली मारी हत्या निपजावी। अमरेली वडिया में गामी सीमा की विदेशी दारू साथ सरपंच नो पति झड़पायो। ज्यां हसमुखबा जारे पुलिस 20,600 रूपया की 12 बॉटलों साथ झड़पया। पुलिस आ मामले गुनो नोंधी वधु तपास हाथ धरी। नवसारी में रखड़ता ढोर नो त्रास यथावत। शहर रेलवे स्टेशन विस्तार में वृद्ध ने गाय जमीन पर पटक्या। रखड़ता ढोरे वृद्ध ने शिंगड़ू मारी जमीन पर पटक्या। वृद्ध ने सारवार माटे हॉस्पिटल खाते खसेड़वामां आव्या। पंचमहाल मोरवा हड़प तालुकाना डांगरिया गामे किशोरी श्वान करड़ता स्थानिको में फफड़ाट। बकरा चरावा गयेली किशोरी ने श्वाने भर्या बचका। किशोरी ने मोढ़ा ने आंखना भागे इजा पहुंची। अगाउ डांगरिया में हड़काया श्वाने 12 लोगों ने बनाव्या हता निशान। गुंदरी चेकपोस्ट पास गैस टैंकर में आग। गैस ने कारण फैलायो दहशत नो माहौल। फायर की टीम आग बुझावी। आग लागता टैंकर बढ़ी ने खाक। बनासकांठा आमिरगढ़ बॉर्डर पर 14 ग्राम अफीण साथ शख्स झड़पायो। राजस्थान नागरूर थी तमिलनाडु जई रही कार में अफीण झड़पायो। अफीण साथ होंडा सिटी कार चालक की करवामां आवी अटकायत। भरूच में चालू बाइक में लागी आग। बाइक सवार बाइक लईने जतो हतो ते समय चालू बाइक में आग लागी। स्थानिकोए पाणी नाखी आग ने उलवी। सदनसीबे कोईपण जानहानि नहीं। सूरतना अमरोली विस्तार में हत्या केस में 11 आरोपी की धरपकड़। अमरोली विस्तार में गरबाजोई आता युवक की थई हती हत्या। मोबाइल फोन ने लईने थई हती तकरार। सूरतना वेड रोड विस्तार में युवके बिस्किट की लालच आपी किशोर साथ आचर्यो दुष्कर्म। किशोर समग्र मामले परिवार साथ बात करता तमाम मामलों सामे आव्यो। परिवारे पोलीस फरियाद नोंधाता आरोपी की कराई धरपकड़। सूरतना वराजा विस्तार में दुकानदार की नजर चूकवी। महिलाएं करी मोबाइल की चोरी। चोरी की समग्र घटना सीसीटीवी कैमरा में कैद। दुकानदारे गुनो नोंधाता सीसीटीवी आधार पुलिस शुरू करी तपास।
જૂનાગઢના વંથલીમાં દારૂને હોબાળો, જ્યાં યુવકે પોલીસ સ્ટેશન બહાર કર્યો આપઘાતનો પ્રયાસ. પોલીસ સ્ટેશન બહાર યુવકે ફિનાઇલ પીધું, યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો. દ્વારકાના જામ કલ્યાણપુરમાં પાણીમાંથી આધેડની કહવાયેલી લાશ મળી. રણગામના લવાડી વિસ્તારમાંથી મોહન ડાભી નામના 38 વર્ષીય પુરુષની લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ. પોલીસની ટીમે લાશનો કબજો મેળવી પીએમ માટે મોકલી, વધુ તપાસ હાથ ધરી. અમદાવાદના નારોલ નજીક અકસ્માત, બાઇકને અડફેટે બે બાળકના મોત. બે જોડિયા બાળકને બાઇકે મારી ટક્કર, અકસ્માત બાદ બાઇક સવાર ફરાર. સુરતના જોડવા ગામે ફાયરિંગની ઘટના. બુટલેગરે 5-6 રાઉન્ડ કર્યું ફાયરિંગ, ફાયરિંગમાં એક વ્યક્તિનું થયું મોત. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં સુસાઇડ મામલે 6 આરોપીની ઓટો પોલીસે કરી ધરપકડ. છોટાલાલની ચાલીમાંથી યુવક અને યુવતીની લાશ મળી હતી. સુસાઇડ નોટમાં યુવકે કાકા અને પરિવારના સભ્યોને ધમકી આપતા અને સાથે ન રહેવા માટે ધમકાવતા હોવાનો કર્યો હતો ઉલ્લેખ. અમદાવાદમાં ધોરણ 3ના વિદ્યાર્થીને મહિલા શિક્ષિકાએ માર્યો માર. વટવાની કલરવ સ્કૂલમાં બની ઘટના. લેશન ન લાવી સ્ટીલનો ફૂટપટ્ટીની વિદ્યાર્થીની કરી પિટાઈ. સુરતમાં બાઇક, મહિલાના પર્સ અને મોબાઈલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના મુદ્દા માલ જપ્ત કર્યા. આરોપી અગાઉના પણ અનેક ગુના કબૂલ્યા હતા. સુરતમાં બે બાળકોના મોત. રસી મૂક્યા બાદ બે બાળકોના મોત. સુરતના કામરેજ આરોગ્ય કેન્દ્રનો બનાવ. વેલકમ બેક. ડાયમંડ હબ ગણાતા સુરતમાં ડાયમંડ માઇનિંગ કંપની દ્વારા સપ્ટેમ્બરમાં યોજાઈ હતી હીરાની હરાજી, જેમાં 36 કંપનીઓ લીધો હતો ભોગ. હીરાની હરાજી દરમિયાન 5,950 કેરેટના હીરાનું ઓકેશન થયું હતું, જેની બોલી કરોડોને પાર બોલાઈ. બનાસકાંઠાના થરાદમાં કોંગ્રેસ કાર્યાલયનું ઉદઘાટન. કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલના હસ્તે કરાયું ઉદઘાટન. કોંગ્રેસને એકજૂથ થઈ જીતાડવા માટે કાર્યકર્તાઓને કરાઈ અપીલ. ગઢડાના ગોપીનાથજી મંદિરનો આજે 190મો પાટોત્સવ. વડતાલ ગાદીપતિ આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ હાજર. 3 દિવસીય કથાનું કરાયું આયોજન. ફિલ્મ સ્ટાર ગોવિંદાને હનુમાનજી પર આસ્થા. સાળંગપુર હનુમાન પર અતૂટ શ્રદ્ધા. ગોવિંદાએ કહ્યું દર્શન બાદ દરેક સમસ્યા દૂર થાય છે. ગોવિંદાએ કર્યું સાળંગપુરના હનુમાનનું દર્શન. અરવલ્લીના મોડાસાના શિનોલ પાસે વૈજનાથ મંદિરમાં નાગ દેખાયો. મંદિરમાં માતા પાર્વતીના દર્શન કરવા નાગ આવ્યો હોવાની અફવા ફેલાતા લોકોના ટોળા મંદિરમાં ઉમટ્યા. નાગને પકડી લઈ સુરક્ષિત જગ્યા પર છોડી મુકાયો. તો કેન્દ્રના કર્મચારીઓને દિવાળીની ભેટ. ડીએમાં 5% વધારાની મોદી સરકારની મંજૂરી. 50,00,000 કર્મચારીઓને મળશે લાભ. સરકારી તિજોરી પર 16,000 કરોડ રૂપિયાનો પડશે બોજ. કેન્દ્રીય મંત્રીમંડળના મહત્વપૂર્ણ નિર્ણય. પાક અધિકૃત કાશ્મીરમાંથી આવેલા વિસ્થાપિતોને પરિવાર દીઠ સરકાર આપશે 5.5 લાખ રૂપિયાની સહાય. પીએમ મોદીએ કરી હતી પેકેજની જાહેરાત. 53 પરિવારોને મળશે લાભ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પેરિસમાં ફાન્સના મોટા ઉદ્યોગપતિઓ સાથે કરી મુલાકાત. કહ્યું ભારત સરકાર મેક ઇન ઇન્ડિયામાં ભાગીદારી કરવા માટે કર વ્યવસ્થાને વધુ તકસંગત બનાવવા પર કરશે વિચાર. જમ્મુ કાશ્મીર મામલે ચીનનો યુટર્ન. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત મુલાકાત. પહેલા ચીન જમ્મુ કાશ્મીર મુદ્દે લીધો યુટર્ન. ચીનના રાષ્ટ્રપતિ નિવેદન મુદ્દે કોંગ્રેસે આપી તીખી પ્રતિક્રિયા. કોંગ્રેસના મનીષ તિવારીએ કહ્યું ભારત કેમ તિબ્બત અને હોંગકોંગનો મુદ્દો નથી ઉઠાવતો. હોંગકોંગમાં થઈ રહેલા લોકતંત્ર માટેના પ્રદર્શન વિશે પીએમ મોદી કેમ નથી બોલતા. ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગની 11મી તારીખથી 2 દિવસ ભારતના પ્રવાસે. સરહદી સુરક્ષા, આતંકવાદ સહિતના મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા. ચેન્નઈમાં યોજાનાર ભારત અને ચીન વચ્ચે બીજા શિખર સંમેલનમાં બંને દેશોના નેતાઓ આપશે હાજરી. ભારત અને પાકિસ્તાનની તંગદિલી વચ્ચે પાકિસ્તાન ચીનના પ્રવાસે, જ્યારે ચીનના રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે. ચેન્નાઈની ખાનગી સ્કૂલના બાળકો પાસે કરાવાઈ જિનપિંગના ગ્રાન્ડ વેલકમની તૈયારીઓ. શાળાના બાળકો જિનપિંગના સ્વાગતમાં રજૂ કરશે સાંસ્કૃતિક કાર્યક્રમ. તો શાળકોના બાળકો દ્વારા જિનપિંગ માસ્ક પહેરી કરાશે તેઓનું સ્વાગત. મહાબલીપુરમ સાથે ચીનનો 1700 વર્ષ જૂનો નાતો. પલ્લવ વંશના રાજાઓ શરૂ કર્યો હતો ચીન સાથે વ્યાપારિક સંબંધ. પીએમ મોદી અને જિનપિંગના મહાબલીપુરમમાં આ મુલાકાત માત્ર સંયોગ નહીં, પીએમ દ્વારા એ સાબિત કરવાના પ્રયત્ન કે ભારત ચીનના સંબંધો સદીઓ જૂના. આજથી પર્યટકો કાશ્મીર જઈ શકશે. આર્ટિકલ 370 હટાવ્યા બાદ પ્રથમવાર કાશ્મીર જઈ શકશે પર્યટકો. 2 મહિના બાદ પર્યટકોના કાશ્મીર જવા પર મુકેલ પ્રતિબંધ હટાવી દેવાયો.
જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ કરેલા ફાયરિંગનો ભારતીય સેનાએ આપ્યો વળતો જવાબ. એક પાકિસ્તાની સૈનિક ઠાર તો ભારતીય સેનાએ પાકિસ્તાનની 3 ચોકીઓ પણ નષ્ટ કરી. હરિયાણાની ધરતી પરથી ગૃહમંત્રી અમિત શાહે રાફેલ સહિતના મુદ્દાઓ સાથે કોંગ્રેસને આડે હાથ લીધી. કાશ્મીર મુદ્દે પણ કોંગ્રેસની રાજનીતિ જ દેખાઈ રહી હોવાનો શાહે કર્યો આક્ષેપ. હરિયાણામાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં. અમિત શાહે ભિવાની હરિયાણીમાં જનસભાને સંબોધિત કરી. જનસભામાં શાહે મોદી સરકારના કર્યા વખાણ, કહ્યું હરિયાણામાં મોદી સરકારે ભ્રષ્ટાચાર દૂર કર્યો. રાફેલની પ્રજાને લઈને ચાલી રહેલો વિવાદમાં કોંગ્રેસમાં જ નથી એકસૂર. સંજય નિરૂપમ અને મલ્લિકાર્જુન ખડગેના વિરોધાભાસ નિવેદન. ખડગેએ કહ્યું કોંગ્રેસની સરકારમાં આવો દેખાડો નહોતો કરાયો, તો સંજયે કહ્યું આ દેશની સંસ્કૃતિ. રાફેલ વિમાનની પૂજા પર કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે ઉઠાવ્યા સવાલ. કહ્યું વિજયાદશમી અને રાફેલ વિમાનની જોડી મેચ નથી થતી. દશેરાનો તહેવાર તો સૌ મનાવે છે, પણ આ સરકારમાં કામ કરતા નાટક વધુ છે. રાફેલની રાજનાથસિંહે નાળિયેર અને લીંબુ મૂકી પ્રજા પૂજા કરી હતી. સોશિયલ મીડિયામાં બન્યો ચર્ચાનો વિષય. લોકોએ લખ્યું રાફેલને દેશી બનાવી દીધું. કેટલાકે રાફેલ પર હોર્ન ઓકે પ્લીઝ પણ લખી ફોટો શેર કર્યા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુરશીદે પોતાની જ પાર્ટીની કરી આલોચના. કહ્યું હાલના કોંગ્રેસની જે સ્થિતિ છે તે જોતા નથી લાગતું કે હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણી જીતી શકાય. પાર્ટીના નેતા છોડીને જઈ રહ્યા છે પાર્ટી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હરિયાણા અને મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરશે. રાહુલ મહારાષ્ટ્રમાં 2 દિવસ, હરિયાણામાં 1 દિવસ પ્રચાર કરશે. પ્રચારની તારીખો હજુ સુધી નક્કી કરવામાં નથી આવી. 15 ઓક્ટોબરે ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં યોજાશે આરએસએસની બેઠક. બેઠકમાં મોહન ભાગવત, ભૈયાજી જોશી તમામ અધિકારીઓ રહેશે હાજર. 3 તલાક, કલમ 370, રામ મંદિર મુદ્દે થશે ચર્ચા. 10 ઓક્ટોબરથી ઉત્તરાખંડમાં દેવપ્રયાગમાં ગંગા આમંત્રણ અભિયાનનો થશે શરૂઆત. 10 ઓક્ટોબરથી 11 નવેમ્બર સુધી ચાલશે ગંગા આમંત્રણ અભિયાન. ગંગા નદીમાં રાફ્ટિંગથી કરાશે ઐતિહાસિક યાત્રા. દિલ્હીમાં નવપરિવર્તન અને સ્વદેશીકરણથી આત્મનિર્ભરતા પ્રદર્શનમાં પીએમ નરેન્દ્ર મોદીએ આપી હાજરી. પીએમ એરફોર્સના ચીફ આર કે ભદૌરિયા સાથે રહી પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું. મોદી એરફોર્સના અધિકારીઓને પ્રમાણપત્ર એનાયત કર્યા. ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચને બિહારમાં પૂર પીડિતોને 51 લાખ રૂપિયા કરી મદદ. જ્યાં બિહારના ઉપમુખ્યમંત્રીને મદદની રકમ સોંપી. બિહારના પટનામાં પૂરથી અત્યાર સુધી અનેક લોકો થયા બેઘર, તો કેટલીક જિંદગીઓ પાણીમાં તણાય. ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં બાળકીની ચોરી કરતો વીડિયો થયો વાયરલ. ઘટના 7 ઓક્ટોબરથી હોવાની શક્યતા. વીડિયોમાં મહિલા અને પુરુષ બાળકની કરી રહ્યા છે ચોરી. પોલીસે ગુનો નોંધી શરૂ કરી તપાસ. મોહન ભાગવત જે દિવસે એકતાને સંદેશ આપવાનું શરૂ કરશે તે દિવસે અમારી પાર્ટીનો સંઘ સાથેનો મતભેદ પણ ખતમ થઈ જશે. આ વાત કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે કહ્યું. મોહન ભાગવતને ન બંધારણ તો પર વિશ્વાસ છે, ન તો તેના નિર્માતા ભીમરાવ આંબેડકર પર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવા પ્લેન ખરીદવાની તૈયારીઓ શરૂ. પ્લેન જૂન 2020 સુધીમાં ભારતને મળે તેવી શક્યતા. સૂત્રોના મતે બોઈંગ 777-300ER વિમાનને એર ઇન્ડિયાના સ્થાને એરફોર્સના બેડામાં સામેલ કરાશે. ફરી એકવાર પાકિસ્તાની ડ્રોન ભારતીય સીમા પર જોવા મળ્યું. મોડી રાત્રે 5 વાર ડ્રોન ઉડતું જોવા મળ્યું. બીએસએફએ એલર્ટ પર સર્ચ ઓપરેશન કરાયું તેજ. કંગાળિયત પર આવી પહોંચેલું પાકિસ્તાન હવે તેની પ્રજા પાસેથી ટેક્સ વસૂલી ખજાનો ભરવાની ફિરાકમાં. પોતાનો ખજાનો ભરવા પાકિસ્તાને 1,30,000થી વધુ લોકોની ઇન્કમટેક્સની નોટિસ મોકલી હતી. પીએમ મોદીને ધમકી આપનાર આતંકી ઠાર. આતંકી સંગઠન અલકાયદાની ભારતીય ઉપમહાદ્વીપના ચીફ અસીમ ઉમરને અફઘાનિસ્તાનમાં અમેરિકી સેનાએ મારી નાખ્યો, જેથી જાણકારી અફઘાનિસ્તાનના નેશનલ સિક્યુરિટી ડાયરેક્ટર ટ્વીટ કરી આપી હતી. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સેનામાં ભરતી થવા માટે જવાનોની હોડ મચી છે. પહેલા દિવસે 2,000થી વધુ યુવકોએ સેનામાં ભરતી થવાની ટેસ્ટ આપી હતી. જીઓના ગ્રાહકો માટે મોટા સમાચાર. આજથી જીઓ દ્વારા અન્ય ઓપરેટરમાં કોલ કરવાના પ્રતિ મિનિટે 6 પૈસા ચાર્જ લેવાશે. ઇન્ટરનેટ કનેક્ટ યુઝેસ ચાર્જીસ લાગવાને કારણે જીઓએ પોતાના ગ્રાહકો પાસેથી આ ચાર્જ લેવાની ફરજ પડી છે. ઉત્તરપ્રદેશમાં 2022માં થનારા વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જીવ ફૂંકવા માટે પાર્ટીની સલાહકાર પરિષદમાં નવા ચહેરાઓને સ્થાન. સલાહકાર પરિષદ પ્રિયંકા ગાંધીએ ચૂંટણી રણનીતિ બનાવવા માટે બનાવી. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં કન્યાકા પરમેશ્વરી મંદિરમાં એક દેવીની પ્રતિમાને 2 કરોડ રૂપિયા અને 4 કિલો સોનાના ઘરેણા પહેરાવાયા. 140 વર્ષ જૂના મંદિરમાં નવરાત્રી પર દેવીની મૂર્તિને સોના અને નોટોથી સજાવવાની પરંપરા.
રાજસ્થાનના ઝુંઝુનમાં દશેરાના દિવસે રાવણના પુતળાને બંદૂકથી ગોળી મારી દહન કરવામાં આવ્યું. ચાલી આવતી 100 વર્ષ જૂની પરંપરામાં તમામ ધર્મો અને જ્ઞાતિના લોકો થાય છે સામેલ.